ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લેતા ચારે તરફ તેની જ ચર્ચા ચાલી રહી છે. તેવામાં હવે સરકારના મંત્રીઓથી લઈ અને સાંસદો અને વિવિધ અગ્રણીઓ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો આવો સાંભળીએ શું કહ્યું તેમણે. એ બી ગાંધીજીના નામે બધે ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું. કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ. તમે દીવમાં મળતું હોય, બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી, દમણમાં, સેલવાસમાં, આબુમાં, ઉદયપુરમાં, ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર, એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળ. એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય, આ નીતિના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું. કરોડો રૂપિયાનું ડ્રગ, અને ડ્રગનો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદીના રસ્તે, કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય.